વીએનએફ દ્વારા સિક્યુરિટી કર્મચારીઓને સીપીઆરની તાલીમ આપવામાં આવી હતી. આ વખતે શહેરમાં નવરાત્રી મહોત્સવ દરમિયાન આયોજકો દ્વારા ગરબાની સાથોસાથ સામાજિક કાર્ય પણ કરવામાં આવી રહ્યું છે. શહેરના નવલખી મેદાન ખાતે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના ગરબા આયોજક અને તેમના મેડિકલ પાર્ટનર આદિત્ય ક્યુરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના તબીબ દ્વારા વીએનએફના ખેલૈયાઓ માટે ખડા પગે ઉભા રહેનાર સિક્યુરિટી કર્મચારીઓને સીપીઆર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગતરોજ 100થી વધુ સિક્યુરિટી કર્મચારીઓની ઉપસ્થિતિમાં તબીબ દ્વારા સીપીઆર તાલીમ આપવામાં આવી હતી. નવરાત્રી મહોત્સવના 9 દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં ખેલૈયાઓ મન મૂકીને ગરબાની રમઝટ બોલાવશે. જો કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામશે તો મેડિકલની પ્રાથમિક સારવાર માટે જરૂરી એવું સીપીઆર ઉપસ્થિત સિક્યુરિટી કર્મચારીઓ તાત્કાલિક આપી શકે અને વ્યક્તિનો જીવ બચાવવા કારગર સાબિત થશે તેવા હેતુ સાથે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના આયોજકો દ્વારા તેમના મેડિકલ પાર્ટનર આદિક્યુરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની સહાય ઉપસ્થિતિ કર્મચારીઓને સીપીઆર તાલીમ આપવામાં આવી હતી. આયોજકો દ્વારા યુવાનોમાં હાર્ટ એટેકના વધી રહેલા બનાવને ધ્યાનમાં લઈ સીપીઆર તાલીમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ હવા બનાવ ના બને તે માટે પણ માતાજીને પ્રાર્થના કરવામાં આવી હતી. સીપીઆર ઇઝ એ વન ટાઈપ ઓફ લાઈફ સેવિંગ નોલેજ છે કે જે આપણે જ્યારે બી વ્યક્તિ કોઈ અનકોન્શિયસ હોય અથવા તો જેને આપણે સસ્પેક્ટેડ કાર્ડિયાક એરેસ્ટ કહેવાય છે, તો જ્યારે વ્યક્તિને ઇમિડિયેટ જો આપણે ઓન સાઇટ એમને કંઈક ને કંઈક આપણે જો ટ્રીટમેન્ટ આપીએ તો એમની લાઈફ બચાવી શકીએ અને એમનું બ્રેઇન બચાવી શકે. એટલે સીપીઆર ઇઝ અ લાઈફ સેવિંગ સ્કિલ અથવા તો નોલેજ. આ એક ગરબા પૂરતું જ નથી, પણ આ જનરલી એક કોઈ બી સામાન્ય વ્યક્તિને આ નોલેજ હોવું જરૂરી છે, ખાસ કે એમના ઘરે અથવા તો કોઈ સોસાયટીમાં અથવા તો કોઈ એમના રિલેટિવની આનાથી બી લાઈફ બચાવી શકે છે. જનરલી કોઈ કાર્ડિયાક એરેસ્ટ, એનો મતલબ કે સડન કોઈનું હૃદય બંધ થઈ જવું, એના 3 લક્ષણો મેઇન હોય છે. કે એક દર્દી અનકોન્શિયસ એટલે કે બેભાન અવસ્થામાં હોય છે, બીજું કે એમને શ્વાસ રૂંધાઈ જાય છે કે શ્વાસ બંધ થઈ જાય છે, અને એમના ધબકારા બંધ થઈ જાય છે. જો આ 3 લક્ષણો હોય તો દર્દીને કાર્ડિયાક એરેસ્ટ હોવાની સંભાવના 99% હોય છે. તો ઇમિડિયેટ આપણે સીપીઆર દ્વારા એમની લાઈફ બચાવી શકીએ, એમનું બ્રેઇન બચાવી શકીએ, જ્યાં સુધી હોસ્પિટલ ના પહોંચે ત્યાં સુધી. પણ કોઈ જો વ્યક્તિને કંઈ ગભરામણ થાય અથવા તો પરસેવો થઈ જાય અથવા તો એમને શ્વાસ લેવામાં તકલીફ થાય અને શ્વાસ રૂંધાય, તો આપણે ઇમિડિયેટ આપણે કહી શકીએ કે એમને હૃદયરોગનો હુમલો બી થઈ શકે. જો એને ચેસ્ટ પેઇન, અનએક્સપેક્ટ ચેસ્ટ પેઇન થતું હોય તો ઇમિડિયેટ આપણે મેડિકલ કેર લેવી જોઈએ. અને ફોર્ચ્યુનેટલી અમે આદિપુરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ઓફિશિયલ પાર્ટનર છીએ વીએનએફ ક્રેડાઈ ગ્રુપના, તો અમારો સ્ટોલ બી અહીંયા અવેલેબલ રહેવાનો છે, તો ઇમિડિયેટ કેર મળી શકશે. સી જનરલી આપણે લે પર્સન એટલે કે કોઈ બી સામાન્ય વ્યક્તિ અમને સીપીઆર શીખવાડી અને કોલ્સ કહેવાય છે, કમ્પ્રેશન ઓનલી લાઈફ સપોર્ટ. તો એમાં આપણે દર્દીને ઓનલી જ ખાલી કમ્પ્રેશન આપીને જ આપણે એ લાઈફ બચાવવાની હોય છે. બ્રિધિંગની બહુ ઇમ્પોર્ટન્ટ નથી. એટલે ખાસ વ્યક્તિને જ્યારે બી સીપીઆર આપીએ ત્યારે 30 કમ્પ્રેશનની 5 સાયકલ આપવાની હોય છે, અને પછી પાછો રિસ્પોન્સ જોઈ, અને રિસ્પોન્સ સારો હોય, થોડું ઘણું ભાનમાં હોય તો આપણે એને શિફ્ટ કરી શકીએ. જો રિસ્પોન્સ ના હોય તો 30 કમ્પ્રેશનની 5 સાયકલ આપણે ચાલુ રાખવાની. ક્રેડાઈ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ દ્વારા કોવિડ પછી ગરબા જે શરૂ થયા એમાં દરેક વખતે સીપીઆર ટ્રેનિંગ સુરક્ષા કર્મીઓ અને ટીમને આપવામાં, પરંતુ આ વખતે પહેલી વખત એવું બન્યું છે કે આ સીપીઆર ટ્રેનિંગનો જે સેશન રાખવામાં આવ્યું ત્યારે તમામ મીડિયા કર્મીઓ અમારી પૂર્વ તૈયારીઓ જોવા માટે હાજર હતા. અને અમને એવું ખરેખર લાગે છે કે આ નવતર પ્રયોગ, જે તમે નવતર પ્રયોગ કહો છો, પણ આ છેલ્લા 3 વર્ષથી અમારા દ્વારા કોવિડ પછી શરૂ કરવામાં આવેલો હતો. પણ આ વખતે આપ લોકોની જે અહીંયા હાજરી હતી એના કારણે આને અમે આપના માધ્યમથી તમામ ગરબા આયોજકો સુધી પહોંચાડી શકીએ, વડોદરા શહેરના જે શહેરીજનો છે એ લઈ આવો છે એના સુધી પહોંચાડી શક્યા છે. અને આ સમગ્ર જે કંઈ ટ્રેનિંગ સેશન હતું, એ ટ્રેનિંગ સેશન એક જીવ બચાવવા માટેનું ટ્રેનિંગ સેશન હતું. આમ તો મા જગદંબાનું આરાધનાનું પર્વ છે, મા જગદંબાના ચાચર ચોકમાં રમતા કોઈ પણ ખેલૈયાઓની રક્ષા કરે એ મા જગદંબાના આશીર્વાદથી જ થતી હોય છે. અને સાથે સાથે જે દર્શકો આવે છે તે પણ તમામ માઈ ભક્તો આ ગરબાની અંદર મા જગદંબાની આરાધના થતી જોવા આવતા હોય છે. મા જગદંબા એના ઉપર સદાય શુભાશીષ બનાવી રાખતા હોય છે. પરંતુ આવા કોઈ પણ સંજોગોની અંદર જો આવું કંઈક બને અને કેવી રીતે આપણે એક પ્રાથમિક સારવાર આપી અને કોઈનો જીવ બચાવી શકીએ એ પ્રકારનું આજે આદિક્યુરા હોસ્પિટલ સાથે એમના તજજ્ઞ ડૉક્ટરો સાથેનું આ એક સેશન રાખવામાં આવ્યું હતું. અને આપના માધ્યમથી તમામ ગરબા આયોજકોને હું વિનંતી કરવા માંગુ છું, આપે પણ આ પ્રકારની એક સીપીઆર ટ્રેનિંગની એક સેશન કરવું જોઈએ, જેનાથી કોઈની જિંદગી બચાવી શકાય.
જય માતાજી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.